સિદ્ધિઓ મેળવવાનું મહાપર્વ એટલે કે ગુપ્ત નવરાત્રિ આજે શુભ સંયોગમાં કરો ઘટ સ્થાપનાઓ નવદુર્ગા અને દસ મહાવિદ્યા ધારેલી કામનાઓ અચૂક પૂર્ણ કરશે આ વર્ષે ગુપ્ત નવરાત્રી સુદ પક્ષની એકમ એટલે કે દસ ફેબ્રુઆરીએ શરૂ થઈ છે અને અઢાર ફેબ્રુઆરીએ સમાપ્ત થશે આ વખતે નવરાત્રિ પર રવિયોગ અને સ્વાર્થ સિદ્ધિયોગ બની રહ્યો છે જેના કારણે દેવી દુર્ગાની ઉપાસના કરનારાઓને અનેક ગણું વધુ ફળ મળશે નવરાત્રિનો તહેવાર ખૂબ જ શુભ અને પવિત્ર છે માતાના આશીર્વાદનો મહિમા એટલો દિવ્ય છે કે તે પોતાના ભક્તોના દરેક સંકટ અને આફતને દૂર કરે છે વર્ષમાં ચાર નવરાત્રી ઉજવવામાં આવે છે આ નવરાત્રિ ચૈત્ર અશ્વિન અષાઢ અને માઘ મહિનામાં આવે છે મહા મહિનાની નવરાત્રિને ગુપ્ત નવરાત્રિ કહેવા આવે છે નવરાત્રિના પહેલા દિવસે કળશથી સ્થાપના કરવામાં આવે છે કળશની સ્થાપના કરતી વખતે માતા દુર્ગાનું આહયાન કરવામાં આવે છે ગુપ્ત નવરાત્રી દરમિયાન માતા દુર્ગાની પૂજા ગુપ્ત રીતે કરવામાં આવે છે આમાં વિશેષ મનોકામના પૂર્ણ કરવા અને સફળતા પ્રાપ્ત કરવા માટે પૂજાની સાથે અનુષ્ઠાન પણ કરવામાં આવે છે આ નવરાત્રિમાં તંત્ર મંત્ર અને સિદ્ધિ પ્રાપ્ત કરવાનું પણ વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે જેમાં તાંત્રિક અઘોરી તંત્ર મંત્ર અને સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે દેવી દુર્ગાની પૂજા કરવામાં આવે છે સેવન હંમેશા સચ્ચાઈની સાથે